नमो नमः सुप्रभातम्। ब्रह्मर्षि संस्कृत महाविद्यालय मध्यमा प्रथम वर्षे पुनः भवतां समेषां हार्दं स्वागतं करोमि। मित्राणि, अनिवार्य संस्कृतं काव्यं मध्यमा प्रथम वर्षम् इत्यत्र द्वितीयो पाठ। अपने प्रथम पाठ में सुंदर वेद नु महत्व अने वेदना मंत्रों विषय जाने। आ बीजा पाठ में गुरु उपदेश। अपनी संस्कृत परंपरा गुरु शिष्य परंपरा है, सुंदर विचारों की परंपरा है, भारतीय संस्कृति की आश परंपरा है। आ पाठ में गुरोः उपदेशः, गुरोर उपदेश, गुरोः एटले सद्गुरुना उपदेशः, शिष्य ने उपदेश वचनो छे तेनुं वर्णन करवामां आव्युं छे। 32 उपदेश वाक्यो छे आ पाठमां, नाना नाना परंतु बहु सुंदर उपदेश वाक्यो छे। मित्रो, आपणे त्यां विद्यार्थी जनोई प्राप्त करी उपवित संस्कार बाळकना थाय पछी ते बाळक गुरुकुलमां भणवा माटे जाय, અને ગુરુકુળમાં રહીને એ સુંદર વેદોનો ષડંગો વેદ દેયશ્ચ, સુંદર અંગો સાથે વેદોનું અધ્યયન કરે, સંસ્કૃત સંસ્કૃતિનું અધ્યયન કરે, શાસ્ત્રોનું ચિંતન કરે, અધ્યયન કરે, મનન કરે, અને એ ગુરુકુળમાં નિવાસ કરીને ત્યાર પછી વિદ્યા સમાપ્ત થાય ત્યારે વિદ્યા ભણી લીધા પછી એને આપણે ત્યાં 16 સંસ્કારો છે, અને 16 સંસ્કારમાં એક વિદ્યાભ્યાસ, અને વિદ્યાભ્યાસ પૂર્ણ થાય એને સ્નાતક કહેવાય, સ્નાતક અસ્નાતક બરાબર, વિદ્યાભ્યાસ પૂર્ણ થયો હોય એવા બાળકને સ્નાતક કહેવાય। અને એ બાળકને જ્યારે ગુરુજી છેલ્લે આમ કેટલા વર્ષો સુધી એની સાથે રહ્યો હોય, એક આમ પારિવારિક વાતાવરણ થયું હોય, અને એ બાળક ભણીને સમાજમાં જતો હોય ત્યારે ગુરુજીના પરિવારની આશ્રમની કેટલી કેટલી યાદ આવતી હોય, અને ત્યારે છેલ્લે તૈતરીય ઉપનિષદ નામના ઉપનિષદમાં આ ગુરુજી એને દીક્ષાંત પ્રવચન આપે છેલ્લે કહે છે, બેટા આજ દિવસ સુધી તો અહીંયા રહી અને તું ભણ્યો, હવે તારે સમાજમાં જવાનું છે, ભણેલી વિદ્યાને તારે સમાજમાં પ્રસાર પ્રચાર કરવાનો છે। ત્યારે છેલ્લે દીક્ષાંત પ્રવચન કહેવામાં આવે છે, જેને આપણે સમાવર્તન સંસ્કાર કહીએ છીએ। આટલા વર્ષો સુધી ભણેલો બાળક છેલ્લે દીક્ષા શબ્દ વર્તાય ઇનિશિયલ જીવન મુક્તિ, જે તમે વિદ્યા ભણ્યા કે વિદ્યા સમાજમાં ખૂબ ઉપયોગી બને તે માટે એને કહે છે કે આવું આવું તારે કરવાનું, તો એને આપણે આ પાઠમાં જોઈશું। તો ચાલો આ પાઠમાં ગુરુજીના શિષ્યને સુંદર ઉપદેશ આપેલા વચનો જે છે એ આપણે ચિંતન કરીએ, મનન કરીએ અને જીવનમાં ઉતારીએ। તો આ સંસ્કૃતિ પ્રમાણે આ સદવિદ્યા જીવનમાં ઉતારે તો એની માટે આપણે માર્ગામ જવું હોય, અને રસ્તામાં ભૂખ લાગે તો નાસ્તો જોઈએ ને, એમ આ લાંબી મુસાફરી જીવનની છે, તો એ જીવનમાં ઉપયોગી તેવા વચનો છે। આપણે પણ આ જીવનમાં સદગુરુના વચનોને ઉતારવા જોઈએ। વેદોના વાક્યો છે, પેલું વાક્ય છે વેદમ અનુચાર્યમ અંતેવાસિનમ અનુશાસતિ, અંતેવાસી એટલે શિષ્ય, ગુરુજીના તમામ ગુણો શિષ્યમાં સમાયેલા છે એટલે એને અંતેવાસી કહેવાય,
શાસન યોગ્ય હોય એને શિષ્ય કહેવાય. તો અહીંયા શું કહે છે, વેદમ પંચાર્ય, વેદ ભણ્યા પછી. વેદોનો શાખા અંગ સાથે અધ્યયન થયા પછી છેલ્લે સમયે અનુશાસનથી એને ઉપદેશ આપે છે. વિદ્યાર્થીને શિષ્ય કો અચ્છી તરહ સે જીવન કા પાથે દેતે હુએ બુદ્ધિ બન રહે. જો આ બધે આપણે વાંચીએ છીએ, હે આપણું તો આ અનેક જગ્યાનું આ સૂત્ર છે કે સત્યમ વદ, સાચું બોલજો. અને આ જીવનમાં મુશ્કેલી છે, સાચા બોલનાર વ્યક્તિને ઘણી વાર મુશ્કેલી પડે. તમે કદાચ કોઈ ગુરુજીની પાસે રજા લેવા જાઓ અને સાચી રજા માંગો તો કદાચ ન પણ આપે, અને ખોટા બાના બનાવી દો. એક એક સ્કૂલોમાં તમારે કેવું થતું હશે કદાચ, બધાથી નહીં થઈ. પરંતુ જો સાચું બોલીએ તો ઈશ્વર પ્રસન્ન થાય છે. એટલે ખરેખર સત્યમ વદ, એ બાળક એ છાત્ર જીવનમાં સાચું બોલે, સત્યમ વદ. દ્વિતીયમસ્તિ ધર્મનું ચરણ, ધર્મનું આચરણ કરો. ચર શબ્દસ્ય અર્થ ભવતિ આચરણ. ધર્મ કેવલમ યદિ પ્રવચને સ્યાત્, આચરણે ન સ્યાત્, તદા ધર્મસ્ય કિમપિ મહત્વમ ન ભવતિ. દવાના ખાલી વખાણ કર્યા રાખો, આમ ઔષધસ્ય કેવલમ ચિંતનમ કરોમિ, ઔષધમ ઔષધમ ઔષધમ, કિંતુ યાવત પર્યંત તાવની આવી મસ્ત દવા છે, તાવની મસ્ત દવા છે, તાવની મસ્ત દવા છે, મસ્તક પીડા ભવતી તદા ઉત્તમ ઔષધમ ઉત્તમ ઔષધમ, કિંતુ યદા ઔષધસ્ય સેવનમ કરોમિ તથૈવ ધર્મ વિષયે ન. ધર્મ વિષયે તો બહુ ચિંતનમ અસ્તિ, કિંતુ ધર્મમ ચરમ, તારો જે ધર્મ છે, તારું કર્તવ્ય છે, તારી ફરજ છે, એનું તું પાલન કરજે. સ્વાધ્યાયન માપ્રમદઃ, સ્વાધ્યાયન અભ્યાસમાં ક્યારે પણ આળસ કરતો નહીં, અભ્યાસમાં આળસ કરવી નહીં. સ્વાધ્યાયન માપ્રમદઃ, સ્વાધ્યાયમાંથી ક્યારેય પણ તો સ્વાધ્યાય, સ્વાધ્યાયો નિત્ય અધ્યેતવ્યઃ, સ્વાધ્યાય રોજ ભણવું જોઈએ, રોજે રોજ પ્રતિદિનમ પઠનીયમ ભવતિ. મિત્રાણે અત્ર દૈતરી ઉપનિષદે અસ્તે અયમ ઉપદેશ અંશ. આ ઉપદેશ અંશ આપણે દૈતરી ઉપનિષદમાંથી મળ્યા છે. એનું નામ છે દીક્ષાંત પ્રવચન. એને બીજા સમાવર્તન સંસ્કાર પણ કહેવામાં આવે છે. મોટી મોટી યુનિવર્સિટીમાં હોય તો આમ ખેસ પહેરાવે અને પછી એને ત્યાં અતિથિઓ જે હોય આપે, પરંતુ અહીંયા આપણે ત્યાં વેદ અને વેદની સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો વેદ ભણેલા શાસ્ત્ર ભણેલા બાળકને કહે છે સત્યમ વદ, ધર્મં ચરમ, અને સ્વાધ્યાયન મા પ્રમદ. આવા 32 વાક્યોનું આપણે જ્યારે ચિંતન કરીએ છીએ ત્યારે ચાર વાક્યો આપણા જીવનમાં ઉતારીએ, હજી પણ આગળની વાક્યો છે સ્વાધ્યાયન મા પ્રમદ. જીવનમાં ક્યારેય પણ અભ્યાસની રૂકાવટ કરવી જોઈએ. ગુરુજી સુંદર 5મા સૂત્રમાં એવું કહે છે, સત્યાન પ્રમદિતવ્યમ, સત્યના પાલનથી ક્યારે તારે નિવૃત્ત ન થવું, સત્યનું પાલન કરવું. સત્યા તો છે ને, એનું ન થશે. સત્યા સત્યથી ન પ્રમદિતવ્યમ, ક્યારે તારે દૂર થવું નહીં. નામ નિત્ય સત્યસ્ય પાલનમ, સત્ય વક્તવ્યમ સત્યસ્ય પાલનમ. ગાંધીજીના બહુ પ્રિય, સાચું બોલવું ને એ ગાંધીજીને બહુ ગમતું હતું. સત્યાન પ્રમદિતવ્યમ, ધર્માન પ્રમદિતવ્યમ. ધર્મતાઓ જે છે, સ્વકીયમ યત કર્તવ્ય અસ્તિ તસ્માદપિ ન પ્રમદિતવ્યમ, એમાં પણ ક્યારે આળસ નહીં કરી. પોતાનો તો ધર્મ કયો, પ્રત્યેકસ્ય કર્તવ્યમ, પ્રત્યેકને પોતપોતાનું કર્તવ્ય છે, બરાબર. તો એ કર્તવ્યનું પાલન કરજે બીજા. સ્વકીયમ ધારણા ધર્મ, ધર્મ પાલને નિત્ય કર્મ અનુષ્ઠાને ત્વયા કદાપિ પ્રમાદ ન વિધેયઃ, ક્યારેય પ્રમાદ કરતો. કુશલાદ પ્રમદિતવ્યમ, આત્મરક્ષા માટે કુશળતા માટે, તો એમાં તારું શરીર પણ વ્યવસ્થિત બનાવજે. ગુરુજી એવું કીધું બેટા,
आश्रम में रहो त्यारे नित्य सूर्य नमस्कार करतो हतो, हवे त्यां समाज में जईने पण शरीर माध्यम खलु धर्म साधन अरु शरीर पण व्यवस्थित राखजे, तारी कुशलता जे छे ए पण व्यवस्थित राखजे, एमां पण क्यारे आळस करीश नहीं। कुशला घणी वार शुं थाय, आश्रम में होय सूर्य नमस्कार नित्य करे, अने घरे जाय एटले मम्मी एम कहे बहुत मोडा उठे, अने पछी शरीर एवुं नहीं, तारू शरीर पण शरीर माध्यम तव शरीरम अपि यथा योग्य भवे कुशलात् न प्रमदितव्यम् वृत्ते न प्रमदितव्यम्। वृत्ते एटले कल्याण माटे, वृत्ते अर्थ, वृत्ति शब्दनो अर्थ पण थाय पैसा कमावा माटे, योग्य धन कमावा माटे, योग्य कल्याण कार्यमाथी पण तू क्यारेय निवृत्त थतो आवो तारे करवानुं छे। समझमां तू हवे जा छो त्यारे आटले आटली वस्तु तारे करवानी छे, અને દેવ પિતૃ કાર્ય ધ્યાન ન પ્રમદિત કર્યો, દેવતાઓના અને પૂજન વગેરે દેવતાઓનું કાર્ય છે, અને પિતૃ કાર્ય શ્રાદ્ધ વગેરે પિતૃ કાર્ય છે, નિત્ય તર્પણ શ્રાદ્ધ આ કાર્ય પણ તારે કરવાનું છે। ષડંગ છ કર્મ છે, ષટ કર્માણી દિને દિને, બેટા રોજ તારે આ છ કર્મ કરવાના છે। કેટલું સુંદર, संध्या नित्य करवानी छे, देव पूजा नित्य करवानी छे, पितृ कार्य पण तारे नित्य करवानुं छे। मातृ देव बहु प्रसिद्ध वाक्य छे, अत्यंतम प्रसिद्धम वाक्य, आ चार वाक्य छे ने ए बहु प्रसिद्ध छे। हवे पछी ना जाने 1 2 3 4 सर्वत्र प्राय तो अत्र कथयते माता देव यस्य कृते, माता જે છે એ દેવતાની સમાન છે એવું મનમાં હૃદયમાં ભાવ રાખીને તારી માતાને વંદન કરજે, એનું પૂજન કરજે, એનો કહ્યું માનજે। તો માતૃદેવ માતાને દેવતા સમાન માનજે, યથા આપણે દેવોનું માનીએ ને, ભગવાનનું માનીએ ને, વડીલોનું માનીએ ને, એવી રીતે માતૃદેવો ભવ। તો માતા ય દેવ યસ્ય કૃતે, માતા જેના હૃદયમાં દેવતા સમાન પૂજ્ય છે, તાદૃશ તેવો તોમ ભૂયા તો તેવો બન ત્વયા તથા ભાવ્યમ, તે માતા દેવ ઉપાસ્ય, માતાને દેવતાની સમાન ઉપાસના કરજે। પિતૃ દેવો ભવ, પિતાને પણ દેવતાની સમાન ઉપાસ્ય માનજે। આચાર્ય દેવો ભવ, આચરણ શાસ્ત્ર આચાર્ય સ્થાપયતિ, શાસ્ત્રો ભણે અને પોતાના જીવનમાં પોતાના આચરણમાં સ્થાપે એને આચાર્ય કહેવાય। તો સદગુરુને પણ આચાર્ય કહેવાય, એવા ગુરુ પ્રત્યે હંમેશા પૂજ્ય ભાવ રાખજે, એને પણ ભગવત તુલ્ય માની। આપણે ત્યાં તો પરંપરામાં આષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીને પૂજન થાય છે, ગુરુ ભગવાન માનીએ છીએ, તો એને પણ આચાર્ય તરીકે, અને એટલું જ નહીં અતિથિ દેવો, અતિથિને દેવ સમાન આપણે માનીએ છીએ। ષષ્ઠ સૂત્રમાં અસ્તે, 13મું સૂત્ર અહીંયા અતિથિને દેવ સમાન, આપણે ત્યાં ઉચિંતાના કોઈ મહેમાન આવે અને એ મહેમાન અતિથિ જે છે એને પણ ભગવાન માનજે। આપણે ગુજરાતીમાં એમ કહે છે કે ઉચિંતા આવેલો અતિથિ એને તો ભગવાન માનાય છે, કાગ એને પાણી ભાજે સાથે બેસી ખાજે રે। તો આપણે ત્યાં અતિથિ અતિથિ જો આવે અને આ અતિથિને આપણે પૂજ્ય ભાવે રાખવાનો છે, એને પૂજન કરવાનું, અર્ચન કરવાનું, વંદન કરવાનું, તો એનામાં પણ ભગવત ભાવ રાખવો, આવું ગુરુજી પોતાના બાળકને કહે છે। 14મા સૂત્રમાં વિદ્યાર્થીને સુંદર કહે છે, યન્ય અવન્યાની કર્માણી તાની સેવિતવ્યાની, આટલી બધી તો બાબત તમને કીધી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, દેવ કાર્ય, પિતૃ કાર્ય, આ બધું જ કરવું, પણ એ સિવાય પણ તાન તાની રિહાય આપી કદાચ યાની અવંદ્યાની નિંદિત ન હોય તેવા એવા કર્મો પણ તારે સેવી કરવાની કરવા, સારા કર્મ, સારા કર્મો કરવા, કર્મમાં બહુ સાવધાની રાખવી, પણ કર્મ વગર જંતુ માણસ જીવ એક સેકન્ડ પણ રહી શકતો નથી। પરંતુ કેવા કર્મ કરવા, કે અનિંદિતા જેમાં નિંદા ન થાય હોય
આપણે ક્લાસમાં ભણતા હોય અને પાછળનો આપણે બેઠા હોય અને આગળના વિદ્યાર્થીને જવાબમાં અથવા શોર્ટમાં ફર્સ્ટ ક્લાસ કંઈક દોરી દઈએ એના કપડાં પગાડીએ તો આ તો નિંદિત કર્મ કહેવાય. આવું કર્મ ક્યારેય ન કરે. સમાજમાં પણ નહીં. આપણે બસમાં જતા હોય અને બસની પેલી સીટ હોય એ ફાડી દેવાની તો આવું યોગ્ય ન કહેવાય. તો સમાજમાં પણ એવી રીતે એના પાપમ હવે જેનાથી પાપ થતો હોય એવા કર્મ ક્યારેય નહીં કરતો. તો પાપ રહિત જે કર્મ હોય તે કરજે. અને અનિંદિતા અને શિષ્ટાચારયુક્ત સભ્યતા વાળા કર્મ તું કરજે. પછી એમ કે છે ઇતરાણી એટલે કે જેમાં પાપ લાગતું હોય જેમાં કોઈ નુકસાન થતું હોય તાદૃશમ કર્મ એવું કર્મ ક્યારેય નહીં કરતો. કોઈને એવી પ્રેરણા પણ આપતો નહીં. અને પછી તો આટલા વર્ષો મસ્ત વાક્ય કહીએ ગુરુજી 16મા વાક્યમાં તો કહે છે કે તું અત્યાર સુધી કારણ કે વિદ્યાર્થી ઉપવિત સંસ્કાર પ્રાપ્ત કરીને ગુરુકુળમાં ભણવા આવ્યો કોરિશિયત છે તો ગુરુજીનું જે આચરણ છે ગુરુજીના પરિવારનું જે આચરણ છે આશ્રમનું જે આચરણ છે એ આચરણ એ શીખે છે. એટલે ગુરુજી એમ કહે છે યાની અસ્માકમ યાની એટલે છે અસ્માકમ અમારા જે અમારા સુચરિતાની સુંદર આચરણ છે તાની દયા ઉપાસના બેટા તાની તે જ દયા ઉપાસના એ જ જીવનમાં તારો ઉપાસના કરવાની છે. મારા સારા જે ચરિત્ર હોય એનું તું ઉપાસના કર. મમ અથવા આશ્રમ આશ્રમમાં તને જીવનમાં અનેક અનુભવ થયા હોય ક્યારેક સારું પણ હોય ભગવાને બે આંખ તો એક કાનથી સારું સાંભળવાનું અને બીજું ખરાબ હોય તો કાઢી નાખવાનું જીવનમાં ઉતારવા જેવા જે હોય તો એવી રીતે આ આશ્રમમાં એટલે તમામ આશ્રમ એવા જ હોવા જોઈએ જેમાંથી જીવનનું ઘડતર થાય. તો અત્ર અસ્માકમ સુચરિતાની અમારા શ્રેષ્ઠ આચરણને સમાજમાં તું ફેલાવજે તારા જીવનમાં પણ એનો ઉપયોગ કરજે. નો ઇતરાણી ન અમારાથી કદાચ એવા પણ આચરણો થયા હોય જે નિંદિત હોય અથવા સમાજમાં ન પહોંચાડાય એવા હોય તો એનું ક્યારેય તું આચરણ કરતો. કેટલું સાવધાનીથી વિદ્યાર્થીને શીખવાડે છે કે આટલું આટલું કરવાનું કદાચ અસ્માકમ જીવને અપી તાદૃશમ સ્યાત તદ ઉત્તમમ સ્યાત સેવિતવ્યમ નોત્તમમ અત્યાચ્ય એ છોડી દેવાનું. વારંવાર મારા પિતાજી એવું કહેતા કે આ જગતમાં ભગવાન સિવાય કોઈ પૂર્ણ નથી. આપણા મોટા ગુરુજી છે બહુ એક સારું વાક્ય જો ભક્ત ને ભક્ત ગુણો જ હોય તો એ દેવતા નથી. ભક્ત ને ભક્ત દોષો જ હોય તો એ રાક્ષસ બની જાય. પણ ગુણ અને દોષનો સરવાળો એટલે માણસ. તો અસ્માકમ સુચરિતાની આપણા સુચરિત્ર હશે એ જ તારે જીવનમાં આચરવાના છે. ઇતરને એ ચા શ્રેયાંશો બ્રહ્મણ એશાંપયા આસને પ્રસિદ્ધવ્યમ. તું સમાજમાં રહીશ ત્યારે આપણું કલ્યાણ કરનાર જે લોકો છે એની સાથે એને આસન આપવામાં એની સાથે વિદ્યા ગોષ્ઠી કરવામાં એની પાસેથી શીખવામાં ન પ્રસિદ્ધવ્યમ ક્યારેય આવત કરતો નહીં. એની સાથે બેસી સારા વ્યક્તિ સારું હોય ને ગુણાધિકાર ઉત્તમ છે સારા વ્યક્તિ પાસેથી હંમેશા ગુણ હું એક જ ઉત્તમ છું બીજા ખરાબ છે એવું ક્યારેય માનતો નહીં. તમારા સમાજમાં તમારાથી પણ શ્રેષ્ઠ હોય તો એના માંથી તો યાર આસને ન પ્રસિદ્ધવ્યમ નામક એમાં ક્યારે આવશે એની સાથે બેસજે એને સન્માન આપજે. શ્રોતય હવે 19મા વાક્યમાં થી 23 વાક્ય સુધી બહુ સુંદર વાક્ય. વિદ્યા લેવાય અને વિદ્યા અપાય. સમાજમાંથી પૈસો લેવાય અને એ જ પૈસો સમાજમાં અપાય તો એમ આપવાની વાત દાદા
दानम 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 तरी श्रद्धया देवी श्रद्धा थी ते समाज में जे कई लीधु छे ने ते समाज ने पाछो आपको तो आश्रम में रहते तो आश्रम की परिपाटी थी तेरी विद्या लीधी ई विद्या समाज में विस्तार करने अधिति बोधा चरण प्रचारण तो श्रद्धा थी देवी विद्या पण अने कोई पण तरह पछी घणा के मने श्रद्धा ज नथी तो अश्रद्धा या आई जाए कदा श्रद्धा नथी छता पण एक आपणे नाना हता त्यारे एक मस्त काव्य भणता अने गुजराती काव्य में एवो एक बहु मस्त काव्य हतो एक कवि होय छे अने ए कवि मनमां नक्की करे छे मारे आज कई आपवुं जोईए कई नथी आपवुं बहु सुधारावादी हशे कदाच मारे कोई ने एक रूपये नथी आपवो आवुं मनमां विचार करे छे गुजराती बहु मस्त काव्य छे त्यारे आ वाक्यनो आपणे સંદર્ભ ધ્યાન મનમાં નક્કી જ કરીને બસમાં જાય છે અને જતા જતા એ બસ એક જગ્યાએ ઉભી થઈ બસ એ જગ્યાએ ઉભી થઈ બારીમાં એક દ્રશ્ય જોવે છે એક માતા એક નાનકડા બાળકને તેડીને ભિક્ષા કવિ નક્કી જ કરે છે આજ મારે કોઈને નથી આપવું કઈ નથી આપવું બસમાંથી બારીમાંથી જોયેલા દ્રશ્યને કવિના હૃદયને હચમચાવી નાખે છે કે આટલો નાનો છોકરો આટલું નાનો બાળક એટલે કવિ પોતાના ખીચામાંથી કંઈક કાઢીને આપી દે છે અને ત્યારે કવિની કલમ લખે છે મુજથી અપાય મારે આપવું નથી અને મુજથી અપાય કહ્યું એમ સમાજમાં શ્રદ્ધા આપી એમ શ્રદ્ધા ન હોય તો કદાચ અશ્રદ્ધા અશ્રદ્ધાથી પણ આપવું શ્રીયા દે તમારી સંપત્તિ છે તમારો વૈભવ છે એ પ્રમાણે આપવું જોઈએ રિયા દે લજ્જાથી બધા આપે છે એટલે હું આપું પણ આપવું ચોક્કસ રિયા દે ખાલી લીધા જ રાખે લીધા જ રાખે તો પણ નકામું આપણે ત્યાં પ્રદોષ સ્તોત્ર છે અને એ પ્રદોષ સ્તોત્રનો છેલ્લો શ્લોક લખે છે કે તમારો આ પુત્ર ગયા જન્મમાં બધાનું લીધા જ રાખ્યું એને આપ્યું બધાની દક્ષિણા બહુ લીધી બહુ લીધી બહુ લઈને સમાજ માટે રાખ્યું એટલે એને કીધું એટલે દારિદ્ર્યમાં પંડા એટલે આ સમયમાં દારિદ્ર પ્રાપ્ત થયું છે હવે જો એ પ્રદોષનું વ્રત કરશે તો એ દારિદ્ર થશે એમ રિયા દે કદાચ તમને શ્રદ્ધા હોય ન હોય પણ બીજા આપે છે એટલે ભિયા દે ભીતિથી ભિયા દે ભીતિથી પણ આપો પણ આ શક્તિનો અનુસાર આપો યથાશક્તિ મારી પાસે શક્તિ ન હોય અને હું લખાવી દઉં 2-5 કરોડ રૂપિયા એવું નહીં તમારા એ શુક્રાચાર્ય લખ્યું છે પંચદા વિભાજન લખ્યું તમારી શક્તિ હોય ને એટલું જ તો ભાગવતમાં એ શુક્રાચાર્યની નીતિ પણ છે 5 પ્રકારે ધનવૃત્તિ થાય સંવિદ એટલે જ્ઞાન સંવિદ એટલે એમાં શું કલ્યાણ છે ઘણી ઘણી વસ્તુઓ એ તમને આપણે સુધામૂર્તિનું એક સુંદર ઉદાહરણ છે સુધામૂર્તિ એના દાદાને ખૂબ પ્રેમ કરે અને પછી દાદાને એમ કીધું કે દાદા મારે તમારી માટે શું કરવું એક બહુ શ્રેષ્ઠ લેખક એટલે એને કીધું કે ગામડામાં જઈને તું લાઇબ્રેરી બનાવશે પુસ્તકાલય આપણે ત્યાં નડિયાદમાં પૂજ્ય મોટાનો એક આશ્રમ છે એને ભક્તો વારંવાર દાન આપી જાય આમ કરે તેમ કરે એટલે કે મારે દાન લેવાનું જ નથી મારે દાન પછી એને કીધું ના કંઈક કરો એટલે પૂજ્ય મોટા એના તમામ સેવકોને એવું કીધું કે મારે તો એક રૂપિયો નથી આ એક ઇતિહાસ છે સંવિદા દે કે કોનું કલ્યાણ થતું હોય ને ત્યાં આપવું પૂજ્ય મોટા એવું કીધું તમને જો આપવાની ઈચ્છા થાય તો ગામડામાં જઈ અને તમારી ગામમાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવો અને ત્યાં તમારા ગામના બાળકો સુંદર ભણશે અને કલ્યાણ થશે તો આજ અસંખ્ય ગામોમાં પૂજ્ય મોટાની પ્રેરણાથી નાની નાની પ્રાથમિક શાળાઓમાં અનેક સ્કૂલોમાં એ ઓરડા બનેલા છે એ વર્ગખંડમાં
भारत नु भावी घड़ाई रही है। तो संविधान यत्र कल्याण अवस्थी तद विचार्य देय ए गुरुजी विद्यार्थी ने जीवन में कई रीते जीवो ए सुंदर उपदेश आपे अने त्यारे 24मा वाक्य मां के छे अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्याम। बेटा अगर तमे समाज में गया पछी तारा कर्म बाबत में शंका थाय तारी आचरण बाबत में तने शंका थाय त्यारे शुं करो? एटले तरत विद्यार्थी कीधु कि आश्रम में हतो हूँ तमारी पासे पूछी लेतो तो एटले निवारण थतुं अने त्यारे तो कंईक मोबाइल लेवो हतो ने एटले पूछी लईए। पण त्यारे गुरुजी एवुं कीधु के बेटा तन्ने समाज में कदाच कर्म विचिकित्सा एटले कर्म ने शुं करवुं शुं न करवुं ए बाबत में तने कदाच संशय थाय वृत्त आचरण नी बाबत में तने संशय थाय वा कर्म वा वृत्त कर्म अथवा आचरण बाबत में विचिकित्सा ना संशय होय आ करवुं जोईए न करवुं घणी वार थतो होय तो ए निवारण माटे ए तत्र ब्राह्मणः समदर्शिनः મસ્ત વાત કીધું અહીં આવવાની જરૂર નથી બરાબર કદાચ મારું પેલા પરિપાક તો એવું જ હતું કે ગુરુજીનું ધ્યાન કરે એટલે ગુરુજી સ્વપ્ન દ્વારા પણ એનો નિર્દેશ કરી દેતા પણ સમાજમાં મારી જેવા હજાર લોકો છે એને પણ તારે પૂજ્યવાની અને ત્યારે તત્ર તારા સમાજમાં તારા ગામમાં તારી આજુબાજુ એ સમદર્શી નો બ્રાહ્મણ સમાન દ્રષ્ટિ વાળા ઈશ્વર પરાય લક્ષણ છે તો ત્યાં એ સમદર્શી ના ત્યાં જે પંડિતો છે યુક્તાઃ આયુક્તાઃ યુક્ત એટલે યોગ્ય આયુક્તાઃ આચરણ વાળા યુક્તાઃ કર્મ વિષયના આચરણ વિષયમાં અભિયુક્તાઃ અપરિહિતેતા કર્મની બાબતમાં તમે જ્યારે કહ્યું તો એ અલુક્ષા તો એ ક્યાં છે યુક્તાઃ યોગ્ય આયુક્તાઃ તો પ્રયુક્ત યોગ્ય કર્મની બાબતમાં યોગ્ય જે બ્રાહ્મણો છે અલુક્ષાઃ અલુક્ષ એટલે કઠોર નથી તે અક્રૂરમતય ક્રૂર એટલે કઠોર અને અક્રૂર તમને ખબર ડુંગળી મારે ખૂબ વાત કરતા મસ્ત કે અક્રૂરજી જયારે કૃષ્ણને લેવા આવ્યા ત્યારે અક્રૂરજીને બધા એવું કહે છે કે તમે ખરેખર અક્રૂર નથી પણ ખરેખર ક્રૂર છો એવું ગોપીઓનો મીઠો ટપ્પો હતો આવું ડુંગળી મારે છે તો અહીંયા એ છે પણ અક્રૂર એ પોતાની રીતે યોગ્ય જતા તો અહીંયા અલુક્ષા આપણે સરદેવભાઈ કરીને વિદ્યાર્થી છે ને એને સુંદર એવું પોતાનું ઉપનામ રાખ્યું છે અલુક્ષ તો અલુક્ષ હા તો અક્રૂર અકઠોર કઠોર નથી કોમળ હૃદય કોમળ હૃદય હા મૃદુ સ્વભાવ સ્વભાવ મૃદુ હોવો જોઈએ અલુક્ષ અને પાછા ઈર્ષા રહી અલુક્ષ શબ્દનો કોમળ સ્વભાવ મૃદુ સ્વભાવ અને ઈર્ષા રહી કોઈ મહાવિધ ઈર્ષા હોય જેને જે કરવું એ કરે પણ હું કોઈ ઈર્ષા તો અહીંયા અલુક્ષાઃ ધર્મ પાલન ધર્મ કામા ધર્મની ઈચ્છા જેને છે ધર્મ પાલન કરનાર છે તેવા સ્યુ એવા જે બ્રાહ્મણો હોય ને યથા તે તત્રે વર્તે રન તત્ર તારા સંશયની બાબતમાં એ જે રીતે વર્તન કરતા હોય તથા તે શું વર્તેતા હા તે શું એવા વિદ્વાનોના આચરણમાં તારે સંમતિ થઈ અને યોગ્ય આચરણ કરવું ये वर्ते यथाते तत्र वर्ते ये लोगों जीव को वर्तन करता हूँ એટલે આપણું વર્તન સારું હોવું જોઈએ આચરણ સારું હોવું જોઈએ એશ આદેશ એશ એટલે આ તને આદેશ છે એશ ઉપદેશ આ ઉપદેશ પણ
પિતાના પુત્ર માટેનો ઉપદેશ હોય, ગુરુનો શિષ્ય માટેનો ઉપદેશ હોય, એષઃ આદેશઃ આદેશ છે, એષઃ ઉપદેશઃ. અને 31માં એતદ અનુશાસનમ, વેદોનું જે સારરૂપ હોય ને, વેદો કહીને એને અનુશાસન ભાઈ, જો અનુશાસનમાં રહેવાનું તો એતઃ એષમ ઉપાસિતવ્યમ તસ્માત કારણાત. આ પાઠમાં આપણે જે કીધું એ રીતે તસ્માત કારણાત વેદસ્ય વાક્યમ અસ્તિ, અતઃ અનેન પ્રકારેન ઉપાસિતવ્યમ, એનું ઉપાસના કરે, એનું આચરણ કરે. એવમ ઉતેતમ ઉપાસ્યમ, તો મયા અનયા રીત્યા, અનયા રીત્યા એવમ એવ આ જ રીતે યોગ્ય રીતે ઉપાસિતવ્યમ રટીકરણ ભવે. તો આ ઉપાસના છે ને, ગુરુજી પોતાના જીવન દ્વારા, પિતાજી પોતાના જીવન દ્વારા, યોગ્ય વ્યક્તિ પોતાના જીવન દ્વારા શિષ્યને અને સમાજને ઉપયોગ થાય તેવા ઉપદેશ વચનો આપે છે. અસ્તુ અસ્માકમ અત્ર પાઠસ્ય વાક્યાની આસન ગુરોહો ઉપદેશ, ગુરુજીના ઉપદેશ તો વેદનો પરંપરા છે કે આપણે પ્રારંભ કરીએ અને કોઈ પણ સારા કર્મની સમાપ્તિ થાય તદા બી હરિ પૂર્તિ વક્તવ્ય. તો અદ્ય વયમ હરિઓ શબ્દ મુદામ અનંતરમ અસ્ય દ્વિતીય પાઠસ્ય સમાપ્તિ ગુરુમહા.